અમરેલી ઉપવાસી છાવણીની મુલાકાતે અર્જુન મોઢવાડિયાનું ધગધગતું નિવેદન. ભાજપના નેતાઓની અસામાજિક તત્વો સાથે કરી સરખામણી. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ સામે આડકતરો ઇશારો કરતા મોઢવાડિયા. પ્રજાના પ્રતિનિધિ અસામાજિક પ્રવૃત્તિ કરે છે તેવું જણાવાયું. અમરીશ ડેરની સંગાથે આખા ગુજરાતના ધારાસભ્યો છે. ભાજપ દ્વારા વિકાસમાં સહયોગ આપે તેવી માંગ કરતા મોઢવાડિયા. પ્રશ્ન એટલો એના નામ નહીં, નગરપાલિકા સાથે અમારે જે એગ્રીમેન્ટ થયું છે જમીન સાચવવા અને જમીન કરવા માટે, ત્યાં બાગ બગીચો અને રસ્તા બનાવવા માટે, એ જમીનની સોંપણી સ્થાનિક ધારાસભ્ય, માજી ધારાસભ્ય અને સ્થાનિક જે સંસદ સભ્ય છે એના દબાણથી આપવા માટે 9 દિવસ જ્યાં અમરનાથ ઉપવાસ ઉપર છે, છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અસામાજિક તત્વોની ભૂમિકામાં આવી વિકાસને રોકવાનું પ્રયાસ તો કરે છે, પણ અમરીશભાઈ જેવા જુવાન પ્રતિનિધિને એનું જીવન પણ જોખમ છે. આ અગાઉ મહાત્મા ગાંધીએ પણ ઉપવાસ કર્યા હતા ત્યારે અંગ્રેજોએ પણ વર્તન એવું નહોતું કે એવું વર્તન કરે છે. પણ અમે આજે કહેવા માટે આવ્યા છે કે અમે માત્ર અમરીશભાઈની સાથે રાજુલાની જનતા નથી, પણ રાજુલાની જનતા અને અમરીશભાઈની સાથે સમગ્ર આપણે રાજ્યનો કોંગ્રેસ પક્ષ પણ એમની સાથે છે. પરેશભાઈની આગેવાનીમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો આવી રહ્યા છે અને આખા ગુજરાત એમની જોડે છે એની પ્રતિતિ કરાવવા માટે આવ્યા છે. અને હું પણ ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે રાજુલાના વિકાસની જવાબદારી સંયુક્ત રીતે આપણા બધાની છે, એમાં તમે કંઈ ન કરી શક્યા અત્યાર સુધી 25 વર્ષ સુધી, કોઈ વાંધો નહીં, પણ હવે જ્યારે થઈ રહ્યું છે ત્યારે તમે યોગદાન આપો, અમે તમારો પણ આભાર માનીશું. પણ આવી અસામાજિક પ્રવૃત્તિ જે છે, જે સમાજ વિરોધી પ્રવૃત્તિ છે, જનતા વિરોધી પ્રવૃત્તિ છે, એ રોકો એવી એમની વિનંતી. જીડીસી ન્યૂઝ સાથે મહેશ બારૈયા, અમરેલી.